છો બધા? મજામાં હોપ કે તમે મજામાં છો. હું પણ મજામાં છું. તો સ્વાગત છે તમારા મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે 10, અને મારે બધું કામ ફિનિશ થઈ ગયું છે અને હું થોડીક વાર કલાક સૂઈ ગઈ હતી એટલે જાગી છું હમણાં. અને નાસ્તો કરવાનો છે તો હું નાસ્તો કરી લઉં. અને મારું બધું રમે છે અને વાતાવરણ જો મસ્ત છે, વરસાદ આવશે, કાળા વાદળ થઈ ગયા છે બટ આવે તો થાય, પવન સરસ છે, વરસાદ આવે તો ગણું કે વરસાદ આવ્યો. આગાહી છે પણ કંઈ આવતો છે ને. અને મગજ તું જો અહીંયા મોજાથી રમે. શું કરે છે લાડુ? હે, એ કોનું છે? બધું હીરનું છે. હાલો આ બધા રૂમાલ નાખી દેજો. એક રૂમાલ અહીંયા પડ્યો છે. હાલો આમાં બેનનું ગુડ્ડુ ક્યુટ છે ને. રોટી બનાય આજ. મધીગો શું ખાય છે? લીંબુ ખાય. કેવું છે લીંબુ? મીઠું મીઠું છે. હલો વા, ખાટું નથી લાગતું તને? ખાટું નથી તો ખાઓ. તો જો મમ્મી બાવ માટે બનાવે છે શેરો, અને જો સામે ઊભું છે અહીંયા હાલ બાબો. જો નાના તેડી લીધી ધીંગી ને લે, હવે લે નાના તેડી લીધી લે, હવે મોઢું બગડી ગયું છે એનું, પડશે. જો નાના તેડી લીધી લે, મોઢું જો ગરી બગડી ગયું, મોઢું રિહાઈ ગઈ. દહીં છે ને, દહીં ભાખરી. વાગ્યા છે 3 ને હું જમવાનું લઈ આવ્યું છું. મેં વઘાર્યું છું દહીં અને મમ્મીએ બનાવ્યો છે શેરો રવાનો ગટ્ટુ માટે. તો હું લેતી આવી જો. ઉંગડા છે, ભાખરી છે, મારું ફેવરેટ દહીં છે. તો કંઈ નહીં, ચલો આપણે ખાઈ લઈએ પછી કરીએ આરામ. કેમ કે હવે ગટ્ટુ અમારું કંઈ સુવાનું છે ને, આમ કે આમ ફેરાત કરશે. આલા ને કર દવાલ. દુશું દુશું. નથી આવું જા. વાગ્યા છે 5:30 ને વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું છે. અને હું ગટુ આ રૂમમાં રમતા હતા અને હું કપડાં જોતી હતી નવરાત્રિના, જે અંદર પડ્યા હતા ને મૂકતી હતી. બટ અમારા બેન કંઈ કરવા દેતા નથી, રમે છે. હું બેન શું કહેતા હતા હમણાં? કેમ કરતા તું? જોની જોની, યસ પાપા, ઈટિંગ શુગર, નો પાપા. Yeah.
દાદા ઈ દાદા ઓલી જાઉં સોલી છોકરો ઓલી જાઉં જાઉં તમને લોકોને સમજાય ને તો કમેન્ટ માં કહેજો, બાકી મને અડધું ઉપરથી જાય છે એની ભાષામાં બોલે છે. મારો એટીએમ નો પિન જનરેટ કરવાનો હતો, તો મેં કીધું પહેલા તો આપણે બેંકમાંથી છે ને જનરેટ થઈને જ આવતો, આપણે ચેન્જ કરવો હોય તો આપણે કરી શકીએ, બટ અત્યારે છે ને એવું નથી, આપણે જાતે જનરેટ કરવો પડે. તો મારે જે કોટકનું એપ્લિકેશન છે મોબાઈલ ફોનમાં એમાંથી જ થઈ ગયું. મેં મને તું ક્યાંથી થશે, મેં અરીને કીધું હું આઈ ડોન્ટ નો, મેં કીધું પિન જનરેટ કેવી રીતે કરવાનો હશે, તે કે હું કરી દઈશ તને, આપણે શાયદ એટીએમ કાર્ડ એટીએમમાં જઈને કરવો પડતો હશે, તે એમાં જવું પડે એમ નથી. આપણું જે ફોન હોય ને એમાં ઓપ્શન આવે છે ડેબિટ કાર્ડને એમાં જાય તો ન્યૂ પાસવર્ડ નાખી અને ઓટીપી નાખી દો એટલે આપણો પિન જનરેટ થઈ જાય છે. તો ઘરે બેઠા 5 સેકન્ડમાં થઈ ગયું. બસ મને એ જ હતું કે હું કેમ કરીશ સાઈડોનો, કેમ કે મેં ક્યારે આવું કર્યું નથી, ફર્સ્ટ ટાઈમ કર્યું છે. તો થઈ ગયું છે મારું બધું કામ કમ્પ્લીટ. અને જો આ મારું એટીએમ કાર્ડ આમાં છે ને ગોહિલ આવ્યું ને મારું નામ નથી આવ્યું, અહીંયા હરેશકુમાર આવ્યું, જોયું ક્રિશાનું નામ ન આવ્યું. એવું કેવું હશે મારું નામ ન લખીને આપ્યું એને, કેમ કે મારો લાસ્ટ આગળની જે પેલી સરનેમ છે એ છે અને લાસ્ટ મારીનું નામ છે. બાકી જો આ મારું નામ ગોહિલ ક્રિશા હરેશકુમાર. તો કંઈ નહીં, ચલો આપણે આ થઈ ગયું છે કામ એટલે આપણે આપણું બધું મૂકી દઈએ. બટ એ કેણે મને ન આપ્યું, આનું જે કવર આવે ને એ કવર ન થયું. મારું બેંકનું પેલા મહેસાણાનું છે ને એમાં એટીએમનું કવર છે, હરીને એસબીઆઈનું છે, બટ આનું ન આવ્યું. તો હવે આનું કંઈક સોચવું પડશે, કંઈક કવર પડ્યા હોય ને એમાં નાખી દઉં એટલે ખરાબ ના થાય. વાગે છે 6:30 અને મમ્મી માર્કેટમાં ગઈ હતી સબ્જી લેવા, મારા માટે લાવી છે પાણીપુરી. તો ચલો આપણે થોડો પણ નાસ્તો કરી નહીં ગયા એટલે મેં કામ બી કરી નાખ્યું, કચરા બધા કનેકા છે, હવે કંઈ કામ છે નહીં. જો પાણીપુરી ખાઈ લઈએ. શોલા લાવ્યો, વાવ વાગ્યા છે 9 અને હરી હજુ આવ્યા નથી. મેં કોલ કર્યો આવી ગયા છે, બટી કે હું અહીંયા ફ્રેન્ડ સાથે બેઠો છું, તો મેં કીધું ઘરે આવું. મમ્મીને એ પપ્પા ગયા છે જમવા, એને જમવાનું હતું બહારે, તો ત્યાં ગયા છે રિલેટિવના ઘરે. મારું બટું સૂઈ ગયું છે, તો મમ્મી હતા ત્યાં. મેં સબ્જી બને નાખી હતી, આપણે સરગવા બટેકાની સબ્જી બનાવેલી છે અને રોટી બનાવવાની છે, તો બહુ સૂતું છે તો રોટી બનાવી નાખી. આજે બપોરે એ 1/2 કલાક સૂતું હતું, તો અત્યારે જોઈ સૂઈ ગઈ છે મસ્ત એવી. હું રોટી બનાવી નાખું એટલે હરી આવે એટલે નાહી લે, પછી જમી લઈએ, પછી મમ્મી ને ત્યાં તો આવી જશે 1/2 કલાકમાં. તો વાગ્યા છે 9:45 અને અમે જઈએ છીએ નીચે. આજે આપણે વ્લોગનો શૂટ વચ્ચે નથી કર્યો, કેમ કે મારું ગટું સૂતું હતું, મમ્મી પપ્પા જમવા ગયા હતા એટલે એને ડિસ્ટર્બ ન થાય ને એટલે કોઈને અવાજ કરવા ના પડી હતી, મેં શૂટે નહોતું કીધું. હવે અમે જઈએ છીએ, હું ને ક્રિનાની મોમાએ બાકી બધાને મોકલી દીધા, તમે તો બહુ સૂતું છે કોઈ અવાજ કરશે તો ટીપી નાખે એટલે બધાને કાઢી નીકળે. તો મમ્મી પપ્પા આવી ગયા છે, હવે અમે જઈએ છીએ. આ દબાવશે કોણ સરપ્રાઈઝ ની વાત એ છે કે સંજયભાઈ લઈ આવ્યા છે 14 Pro Max. જો હરી બતાય તો 14 Pro Max સંજયભાઈ નો. હવે મારી ઘરે ટીવી પડ્યું છે. મયુર આવ્યો છે, આ જાનુઈ આવી છે, મારે 32 ઇંચ નો 52 નું છે એમ તો ઓલા નહી, અમે તો સામે ટોકીસ માં ગયા ના, તો 150 ઇંચ નું હતું. હા જો સરખી જઈને બસી જો આ સાઈડ થી 1-2 સાટા દુઈડા છે, પાછો બસી જો અત્યારે આ ઉપર વાળા ને ઝાડા થઈ ગયા એવું લાગે. આવ્યા ભેગું હરીને મુરે થયું, પછી હું પહેલી વાર બચી ગયો, આજ બીજી વાર છે, હવે મને લાગે માથે જ આવશે સીધું. હવે
આપણે પાણી પીતા હોય ને આવી રીતે ઉપર થી ઓલો સરકુ હોય સીધું પાણી ને બધું મિક્સ ન થઈ જાય સીધું જામ થઈ જાય રબડી વરસાદ નું પાણી પીધું નહીં ફોન નું હવે હાલો મુહૂર્ત કરી ગયો હાલો આજ કઈક તો કરશું આપડે એનું પેલા વોટર પમ્પિંગ આપડે ટ્રાય કરશું પાણી માં વોટર પ્રૂફ ટ્રાય કરજો લોકલ માણસ નહી અમસ્તે એનું નામ હતું મને નામ તો ભૂલાઈ ગયો કેફી નો ઢોસા કે નહીં કે ઉપર થી હતો કે ઉપર થી હતો કાર્નિવલ હા એટલે તું મને હું લોકલ એટલે તમે બધા નામ ભૂલી ગયા છો મને મારા પાસે યાદ કરાવો છો જોઈએ મારે એટલો લોકો મને પૂછી ને કામ કરે નામ ત્રણ વાર પૂછે એટલો ગ્રેટ માણસ છું એજ્યુકેટ માણસ છું તો સંજયભાઈ અત્યારે ફોન લેવા ને હરીને કઈ વારા ઘડીએ કે તું આ નાખી દે ને આને આવ્યા ભેગો લોસો લઈ લેવો એકારે પછી એપ્લિકેશન નાખી દેવા કાલથી તો સંજયભાઈ ની યુટ્યુબ ચેનલ આવે છે માર્કેટ માં કરોડપતિ થવા મળ્યા છે ધીરે ધીરે રાજ્ય પૈસા વસૂલ છે હવે હા એટલે હવે આઈફોન નો હવે ભરપૂર માત્રામાં ઉપયોગ થાય છે કારણ કે અમારી પાસે બધા પાસે આઈફોન છે કિનલે થોડા પાસે ભંગારીઓ છે ગજબ બેઇજ્જતી હે એન પાસે ઓપ્પો નો ભંગાર ફોન પડ્યો છે અમારે વેચવાનો છે હા મહિલા પાસે છે બુટિયા પાસે છે સંજયભાઈ આજે લઈ આવ્યા મારી પાસે છે અમારે એક આ છે આને આને કાલથી મે આઈફોન હોય ને તો જ ગ્રુપ માં બેવા દેજો જનતા માફ નહીં કરેગી હે હું તો આવી છે ખાલી કર લ્યો તો ભાઈ હું ભાઈ વારે લપ નથી કરતો બિલ ચોખા લઈને અમે એકા તો કંકણ કા મારે કો કેમ કે મળદ માં તીન ભાઈ ઉપર આ તો એટલે અમે કાઈ ને તું તને બૂટિયો લઈ દેશે એક મહિનો ખમી દે 13 તારે દઈ દેશે 13 હા પ્યારી સમજ ગઈ હવે એ તને શું લાગે ઈ નેન પોલિશ શીખી ગઈ ઘર ભેગું થાને ભાઈ નેન પોલિશ નેન પોલિશ કે નેલ પોલિશ યે બડી અચ્છી બાત કહી આપ હા એ તો કે બોલો તો
એટલે અમારે ને આવે તું હવે ડાયરેક્ટ ને 716 લે છે બધા ગ્રુપ માં આગળ નીકળી જાય તોડવા જ મળશે સીધી અને આ વાત છે ને મોદી ઉદ્યા અરે બાબો બાબો મારે તમે ચા ના કેવી છે તે મોદી ઉધી લઈ ગયો મેં ધોયું તો એવિએટર ગેમ છે ને એવિએટર ગેમ હા તમે હેલિકોપ્ટર ઉડાડ્યું છે એક વાર હા તેને તોય પ્યાતા ખાતા પછી આ ધરીન માવો ખાતો ઘર ભેગું થાને ભાઈ પી ગયા તો કેવું રિઝલ્ટ આવ્યું હોય દેખાડતો ફોન નું અહીંયા મને દેખાડતો કારણ કે હુઈ જીતી પાછો ફોન કરીને બોલાવ્યો કમેન્ટ ના જવાબ દેશે રાહુલ ગુજરિયા કાલે અમારી કમેન્ટ નો જવાબ ન આપ્યો દોસ્તો તો કમેન્ટ બહુ બધી વધી જાય છે ને તો હું બહુ બધી જવાબ ન દઈ શકું બીકોઝ મારો બ્લોગ છે ને પછી બહુ મોટો થઈ જાય 20 મિનિટ ઉપર વયો જાય પછી જોવા વાળાને કંટાળો આવે ને તો થોડુંક ધ્યાન રાખવું પડે તો કઈ ને થેન્ક યુ કમેન્ટ કરવા બદલ આનંદ ગોહિલ તમારી મહેફિલની મોજ અલગ છે વાંચો તમે ફ્લેશ આડી આવે છે અબર માણસ નામ અબર માણસ નથી કાઈ તમારી મહેફિલની મોજ અલગ છે અમે પણ ક્યારેક બેસવા આવશું એવું કહેવાનું છે આનંદ ગોહિલનું અને તમે આવો અમારી યાર બેસવા અમારી યાર મજા જ આવશે અને એક મેમ્બર વધે તો અમને વધારે મજા સમજાય જ્યાં પબ્લિક વધારે હોય ને એમ મજા આવે અમને નેક્સ્ટ કમેન્ટ કરવા બદલ પછી છે મિલન ડાભી નિલય ગોહિલનું છે બેન રિયલી શ્રી કૃષ્ણ અને સુદામાની જોડી છે તમારી થેન્ક યુ સો મચ કોની જોડી છે મારી મનોજ ની આઈ ડોન્ટ નો ફ્રેન્ડ લોકો ની દશે ને આપણે બધા બેઠા અમે બે ભાઈબંધ હારા મારા પાકા હા બહુ સારું બીજી કમેન્ટ વાંચો પછી મિલન ડાભી ની એવી કમેન્ટ છે કે મનોજભાઈ ની જોરદાર ખેંચો છો એમ કેરવટ આવી ગયો કરી છો હા હા આવી ગયો મનોજભાઈ ને જોરદાર ખેંચો 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 તો ઘણો છે પણ વજન એટલો છે ને કે ખેંચા તો નથી તો ટ્રાય કરીશ યાદ નહી થેન્ક યુ કમેન્ટ કરવા બદલ ખેજલ ઠાકોર મનોજભાઈ તમારા ફ્રેન્ડ બધા તમને હેરાન નથી કરતા એ બધા તમારું બહુ માન રાખે છે જો આ આ હાસો માણા છે અમારી યારે સાઈડ લેવાવાળો મારો ભાઈ અમે એનું કેટલું ધ્યાન રાખીએ અમને ન થાય એને દુઃખ હશે કાંઈક એટલે મેં આ બધું કહ્યું હા એ વાત સાચી છે જ્યાં પ્રેમ હોય ને ત્યાં બધું આવું બધું હોય તો થેન્ક યુ કમેન્ટ કરવા બદલ પછી છે બીટરૂટ કિશુ તમારા વિડીયો જોવાથી ખૂબ જ હાજી આવે હસી આવે છે હસી આવે અચ્છા એને મિસ્ટેક થઈ હસી જી હાજી લખને કાઈ વાંધો નહીં સમજી ગયા અમે હસી આવે છે ને મજા આવે છે તો થેન્ક યુ સો મચ અને ખાસ તો અમારા મનોજભાઈ હોય એટલે અમને બધાને હસી જ આવશે હસી ને આવે તો ક્યાંક ખસી જાવ તમે એ મારી જેવો છે અંગ્રેજી લખવું એને તો ખસી જાવ તમે પછી છે કાનો કનો વજા તમારી લવ સ્ટોરી નો બ્લોગ બનાવો પ્લીઝ પ્લીઝ મારી લવ સ્ટોરી માં મેં તમને કીધું એમ મારે રાખી છે ને વેબ સિરીઝ બનાવી છે હમણાં ફાયર નથી મારા ભાઈ ફાયર થાય પછી હું બનાવું કઈ પણ થેન્ક યુ આ કમેન્ટ કરવા બદલ હું વિચારી આ બાબત કઈ ફાયર થાય ત્યારે કઈક બનાવું એમ જયશ્રી જયશ્રી છે હાય જય માતાજી તમારા વિડીયો રોજ જોઉં છું બહુ મજા આવે છે તમારા ફ્રેન્ડ સર્કલ ગ્રુપ બહુ જ સરસ છે બસ જો આવા નવા દોસ્તાર હોય ને એટલે છે ને આમાં કેમ બીજી કાંઈ એન્ટરટેનમેન્ટ ક્યાંય કરવાની જરૂરત ન પડે નો પિક્ચર જોવા જવું પડે નો ક્યાંય કામ ગેમ ઝોનમાં જવું પડે બસ આવા દોસ્તાર બે ત્રણ બેઠા હોય તો ગેમ ઝોન બધું અહીંયા જ આવી જાય મજા મજા કર્યા કરી બીજી એક બે કમેન્ટ વાંચી લો પછી છે માનસી પટેલ એવી કમેન્ટ છે મયુરભાઈને લાવો અને ઓલું સોંગ સિંગ કરાવો ઓલું કલ્કીનો એમાં એવું છે કલ્કી મૂવી છે ને જોયું ને પછી એને ઓલે કેમ રોગ લાગી ગયો છે કલ્કી મૂવીનો સાઈડ ઉપર હું ક્યારેક ક્યારેક કંટાળી જાઉં છું રોજ સાઈડ ઉપર મારી હારે જ હોય એટલે પછી હું બોર થઈ ગયો તો પછી મને એમ થાય કે પછી બધાને બોર ના કરવા એટલે હું જાતો કરું છું ને પણ કાંઈ નહીં તમારી ફરમાઇશો ઉપર એકવાર પાછા લાવશું આપણે સંભળાવું છું એ મોજમાં છે ત્યારે મોજમાં હોય ત્યારે વિક્રમ ઝાલાની એવી કમેન્ટ છે હરિભાઈનું ગામડાનું નેમ
શું છે? આપણું વાજીપર ગામ છે, તળાજા તાલુકો છે અને ભાવનગર જિલ્લો છે. એની ટાઈમ ગમે ત્યારે વહી આવું, ના હું નહીં દેખાઉં, હું સુરતમાં રહું છું. થેન્ક યુ. એની ચાલો તો આજના કોમેન્ટ એટલી જ તે, કાલે ફરી નવી કોમેન્ટ આવશે. કેમ કે મને છે ને ફ્લેશ થી થોડીક આંખમાં આમ પ્રોબ્લેમ થાય એટલે મને અંધારું દેખાય, એટલે મને કાંઈ પછી હું ન વાંચું. આંધળા લોકોને થોડી તકલીફ એટલે હું આંધળી નથી, મને ફ્લેશ આંખમાં આવે તો મને અંધારા આવે. આવું તકલીફ આવીને જોઈએ. હાલો બાદમાં વિડીયો એન્ડ કરી નાખો. હાલો હાલો તો ગુડ નાઈટ, સીમ ડિસ્ટ, ટેક કેર. એવું તો એક આવે ને. તો તમને આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. કાલે ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. ના આવી મસ્ત મસ્ત કમેન્ટ કરતા રહીશો અને બધાની કમેન્ટ ના જવાબ આપતા રહીશો. હા બાઈ થી સેટા રહીશો થોડાક, એટલે આંખમાં આવે મને.